नमस्कार, हेलो सौराष्ट्र समाचार साथे हूँ छु प्रभात मजुमदार। नजर करिए आज ने हेडलाइंस पर। 16 लाख थी वधु लोगों राजकोट ना आजादी ना अमृत लोक मेला नो आनंद माण्यो। गोंडल तालुका ना प्रख्यात तीर्थधाम बांद्रा खाते मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेले आपी हाजरी। राजकोट नो रामवन बन्यो तेहवारों मा हॉट फेवरेट। 2 लाख थी वधु लोगों लीधो लाभ। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે કોળી સમાજ તેમજ બાબરકોટ ગામ સમસ્ત જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ જન્મ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। અમરેલી જિલ્લાનું એકમાત્ર એવું ગામ છે જ્યાં દર વર્ષે બાબરકોટ ગ્રામજનો દ્વારા સર્વ જ્ઞાતિના લોકો સાથે મળીને સમસ્ત ગ્રામજનો દ્વારા જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। અહેવાલ મહેશ બારૈયા, અમરેલી। મટકી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સમસ્ત બાબરકોટ ગામના સમસ્ત જ્ઞાતિના લોકો જોડાય અને એક સાથે સમસ્ત બાબરકોટ ગામમાં શોભાયાત્રા કરી ભગવાન શ્રી કૃષ્ણનો 8મા રાત્રે જન્મ થયો હતો। જન્મ થયા બાદ 9મા દિવસે અમારા ગામમાં મટકી મહોત્સવનો ઉત્સવ જે મનાવવામાં આવે અને તેમાં સમસ્ત ગામજનો ધામધૂમથી જોડી પડે। જય કનૈયા લાલ અને રાણા સાથે આજે બાબરકોટ ગામે સરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, બજરંગ દળ, આરએસએસ, કોળી સેના અને સંયુક્ત ગામ દ્વારા આજે જે જન્માષ્ટમી ઉત્સવે મેં કીધું એમ નંદ ઘેર આનંદાયાના નાચ સાથે જયારે આખે એવી બાબરકોટ ગામ આજે ઝૂમી ઉઠ્યું હોય તો આ ધાર્મિક પ્રસંગમાં કેમ કે સવારથી લઈ અને સાંજે 5:30 વાગ્યા સુધી આ શોભાયાત્રા નીકળશે અને આમ જોવા જાય તો શેરીએ શેરીએ આ મટકી ફોડનું આયોજન જ્યારે આખો ગામ ઉત્સાહથી ઝૂમી ઉઠ્યું હોય ત્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણ પાસે પ્રાર્થના કરીએ છીએ હંમેશા આ ગામમાં સુખ શાંતિ રહે, સમૃદ્ધિ રહે અને લોકો એકબીજા સાથે હસતા ખીલતા અને આ પરિવારની ભાવના એકતા સાથે આ ગામ હંમેશા ઝૂમતું રહે જેમ આ શોભાયાત્રામાં ઝૂમે છે એમ હંમેશા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આજ પ્રાર્થના કરું છું કે બાબરકોટ ગામ હંમેશા સુખ સમૃદ્ધિ સાથે આગળ વધતું રહે। અસુરી વિચારધારા વાળા લોકો છે એનો નાશ કરે અને આ દેશને ખૂબ પ્રગતિ કરે અને બધાને ભાઈચારો પ્રેમ આપે એવી ભાવના સાથે હાથીગોળા પાલકી જય કનૈયા લાલ કી। આજે મને અહીંયા અવસર બાબરકોટમાં જે આવવાનો મળ્યો છે, સૌના દર્શન કરવાનો જે લાભ મળ્યો છે, કનૈયાના દર્શન કરવાનો લાભ મળ્યો છે, ત્યારે એમનો આભાર માનું છું, આ કહેવાનો આભાર માનું છું અને વિશ્વ હિન્દુ પરિષદના મંત્રીમંડળનો આભાર માનું છું કે આ તરફ યાદ કરે